વિડીયો ફેક નથી, ટોટલી સાચો જ છે. કેમ છો તમે બધા? હોપ કે તમે બધા મજામાં જશો. એકચ્યુઅલીમાં હું પણ મજામાં જ છું અને આપણે આજે બ્લોગની શરૂઆત રાતના 12 વાગે કરી છે, કારણ કે થોડું વાડીએ કામ હાલતું હતું, એટલા માટે આપણે વાડીએ એક મસ્ત મજાનો પ્રોગ્રામ ગોઠવો હતો. અને મને એમ થઈ ગયું કે નહીં, હવે બ્લોગ શૂટ કરી જ નાખું, તો ફાઇનલી આજે શરૂઆત કરી દીધી છે. તો હું વાડીએ અમારો પ્રોગ્રામ છે એ બધું બતાવું, બન્યા રહ્યો બ્લોગમાં. તો આપણી બિરયાની બની રહી છે ભાઈ. આ બિરયાનીનો મસાલો છે બધો કાચો, આ છે ચોખા, આજે ચોખા નાખવાના બાકી છે, એ નાખશું થોડી ઘરમાં. આ બાજુ ભેગું લીંબુ મરચા ટમેટું આદુ એ બધું પડ્યું છે. આ બાજુ કચરો પડ્યો, એ પણ ભૂલથી આવી ગયો બ્લોગમાં. આ ધાણા લીંબુ ટમેટું મરચું આદુ પડ્યું છે, ધાણા પડ્યા છે. તારે શું કરવું? શેઠે પડ્યો છે વાડીએ. એ તો પડ્યો હોય ને, શેઠ તો પાડે, આપણે ધડક પડાય. આપણે પાડીએ તો કોઈ નહીં આવે ગામનો. વાડી અરાડો થયો છે. આમડા બેહો ને. હવેળાના ડાટા કેમ કાઢવાના હોય? ફેંકાઈ તમને હું નઈ કઉક દવાખાને લઈ જા. ગુડ મોર્નિંગ વાઈટી ફેમિલી એન્ડ જય શ્રી કૃષ્ણ. તો તમે બધાએ જોયું કે આપણે કાલ સાંજે એટલે કે આવતીકાલે, અત્યારે દી બીજો થઈ ગયો છે, અત્યારે મોર્નિંગમાં બ્લોગિંગની શરૂઆત કરી છે. અને આમ કહેવાય કે કાલે સાંજે આપણે વાડીએ ગયા, તો થોડુંક કામ હતું એ માટે, તો આપણે બ્લોગિંગની શરૂઆત ત્યાંથી જ કરી દીધી હતી, કારણ કે ત્યાં એક મસ્ત મજાનો પ્રોગ્રામ હતો બિરયાનીનો, તો ત્યાં હતા આપણે. અને આપને એમ થયું કે અત્યારથી બ્લોગિંગની શરૂઆત રાત્રે 12 વાગે કરી દીધી આપણે. અને અત્યારે આજે આપણા ગામમાં એક ફંક્શનમાં સિરિયલ સ્ટાર રૂપાલી ગાંગુલી એટલે કે અનુપમાજી આજે આપણા કેશોદમાં આવવાના છે. અને મને એમ થયું કે તમારી સાથે એ મેમરીઝ પણ શેર કરું, એટલા માટે આપણે બ્લોગિંગની શરૂઆત આજે સવારમાં પણ થોડી કરી છે એટલા માટે. અને બીજી વાત તો કે તમને એની પણ સાથે મનાવીશ, એ બધું જોવા માટે બન્યા રહ્યો બ્લોગમાં. તો કન્ટિન્યુ બ્લોગને જોયા રાખજો, સ્કીપ ના કરતા. તો બન્યા રહ્યો બ્લોગમાં. આપણે ફાઇનલી આપણા શોરૂમે પહોંચી ગયા છીએ અને શોરૂમે જે આવ્યો છું અને ઓપન જ કર્યો છે, જલ્દી સાફ સફાઈ ને બધું બાકી છે, તો મોડું તમને સાફ સફાઈ કરીને. અને હા, બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો, કારણ કે તમને બધાના જે એવા એક ખાસ પર્સન સાથે મળવાનો છું. તો બન્યા રહ્યો બ્લોગમાં. આપણી સાથે છે આજે જસભાઈ, ક્યાં બેઠા બેઠા.
આલા ટેબલ ઉપર બેઠા જોર જોર સે બોલ કે લોકો કો સ્કીમે બતા દે કાલ BMW વાળા કંપની ને 1 કરોડ ને 2 લાખ નું નુકસાન ઓહો કેમ કારણ કે આપણે ગાડી લેવાનું સપનું હતું એટલે બાપાને કાલે વાત કરી કે 1 કરોડ ને 2 લાખ ની ગાડી લેવી BMW વાળાને બાપા જોકી ના પડતી હતી કે એવી બેવી ગાડી કે લેવાય કે 1 કરોડ ને 2 લાખ કે ગાડી માં દોળક નખાય 1 કરોડ નું હોનું લઈ લેવાય કે હોનું આવી જાય 2-3 તોલા આવી જાય આપણા ગામમાં કોણ આવવાનું છે આજે અનુપમા આવે ને આપને મળવા આવે થોડુંક ઘટવા દઉં કઈ રોડ ઉપર રિક્ષા વાહન હોય બહુ રિક્ષા ને લઈને તાર ઘા હારી જવું ના તો ખાલી તો હું રિક્ષા ને બધી હોય એટલે આમાં બોલું હોય બોલે હો તારે કરવો બ્લોકિંગ ચાલે જાય તો વાગવામાં થયા છે 2 અને આપણે ફાઇનલી આવી ગયા છીએ ઘરે જમવા માટે અને આપણે આમ કહેવાય કે જમી લીધું છે જ્યારે આમ કહેવાય કે આપણે બ્લોગ ચાલુ હોય ને ત્યારે જમવા આવીએ છીએ પણ આપણે જ્યારે પાછા રિટર્ન એટલે કે શોરૂમ તરફ રિટર્ન જતા હોય ને ત્યારે બ્લોગિંગની શરૂઆત પાછી કરી દઈએ જમી પહેલાં લઈએ શાંતિથી નિરાતેથી અને પછીથી શરૂઆત કરીએ અને હા તમને આગળ જ કીધું કે આપણો એક પર્સનને મળવાના છે જેનું નામ મેં તમને આગળ એમ કીધું હતું કે ગાંગુલીબેન સોરી ગાંગુલીબેન નહીં એનું નામ તો સારું છે પાછું ભૂલાઈ ગયું તો બન્યારીઓ બ્લોગમાં હવે આપણે નીકળીએ શોરૂમ તરફ તો એ ફાઇનલી આજે આપણે મળવાના જ છે અને એ આવવાના છે આજે અમારા કેશોદ શહેરમાં થોડુંક એને કંઈક હશે કાર્યક્રમ બાર્યક્રમ એટલા માટે તો બન્યારીઓ બ્લોગમાં તમને ચોક્કસ મળાવીશ એની સાથે કઈ રીતે શું છે એ ખ્યાલ નથી મને પણ તો પણ હું તમને મળાવીશ બન્યારીઓ બ્લોગમાં તો નીકળીએ આપણે હવે શોરૂમ તરફ હા યાદ આવી ગયું રૂપાલી બેન રૂપાલી ગાંગુલી આજે આપણા કેશોદ શહેરના મહેમાન થવાના છે તો બન્યારીઓ બ્લોગમાં તમને ફાઇનલી હવે આપણે અનુપમાજીને મળી લીધું છે તમે બધાએ પણ મળી લીધું બ્લોગ થ્રુ અને હવે આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ કારણ કે બહુ લાંબો થઈ ગયો હશે કદાચ કારણ કે ટાઈમ ડ્યુરેશનની આજે કોઈ પણ જાતની મને ખબર નથી તો આવા જ બ્લોગ જોવા માટે અમારી ચેનલને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો અને નીચે બધા કમેન્ટમાં કહેતા જજો કે વિડીયો કેવો લાગ્યો આ વિડીયો ફેક નથી ટોટલી સાચો જ છે કોઈ એટલે કહેતું નહીં કે ફેક છે એમ ના સાચો જ છે મળીશું કોઈ નવા બ્લોગ સાથે તાર લગન મને રજા આપો.